स्टार्ट। जुवेनाइल जस्टिस एक्ट 1986, क्रिमिनल प्रोसीजर कोड 1973 की कलम 27 ने कंट्रोल करे छे। खास प्रबंधना कारणे बाळ गुनेगारो संबंध में गम्मे तेवो गंभीर गुनो होय तो पण क्रिमिनल प्रोसीजर कोडनी कलम 27 लागू पाड़ी शकाय नहीं, पण जुवेनाइल जस्टिस एक्टना प्रबंधों हेठळ ज कार्यवाही करवी जोईए। पेरा, तारीख 19 एप्रिल 1988 ना रोज मारामारीना बनाव में बे सगीरो सरिता अने शर्मिला अन्य पुख्तवयनी व्यक्तिओ साथे गुना में संडोवायेल होय पोंडाना मेजिस्ट्रेट पुख्तवयना तोहमतदारोने सेशन्स कमिट कर्या अने सगीर वयना तोहमतदारोने चिल्ड्रन एक्ट 1960 हेठळ आगळ कार्यवाही माटे પોતાની સમક્ષ રાખીએ। જ્યારે સેશન્સ કોર્ટમાં ટ્રાયલ શરૂ થવાનો સમય આવ્યો ત્યારે સરિતા અને શર્મિલાને ઇપિકો કલમ 302ના ગુના માટેની કાર્યવાહી માટે પોતાની સમક્ષ રજૂ કરવા માટેનો આદેશ સેશન્સ જજે આપ્યો, જે વિરુદ્ધ હાલની રિવિઝન કરવામાં આવી। સેશન્સ જજે કલમ 27 ક્રિમિનલ પ્રોસિજર કોડનું અર્થઘટન કરી આ પ્રમાણે હુકમ કરેલો। કલમ 27 આ પ્રમાણે છે, બાળ ગુનેગારોની બાબતમાં હકુમત મોતની અથવા આજીવન કેદની સજાને પાત્ર ગુના સિવાયના કોઈ ગુના કરનાર વ્યક્તિની ઉંમર જે તારીખે કોર્ટ સમક્ષ તે હાજર થાય અથવા તેને હાજર કરવામાં આવે તે તારીખે 16 વર્ષથી ઓછી હોય તો તે ગુનાની ઇન્સાફી કાર્યવાહી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ અથવા 1960ના ચિલ્ડ્રન એક્ટ હેઠળ અથવા બાળ ગુનેગારો પ્રત્યેના વ્યવહાર સારસંભાળ તેમની તાલીમ તથા પુનઃસ્થાપન માટે જોગવાઈ કરતા તે સમયે અમલમાં હોય તેવા બીજા કાયદા હેઠળ જેને ખાસ સત્તા મળેલી હોય તે કોર્ટ કરી શકશે। આ પ્રબંધ પ્રમાણે મોત કે આજીવન કેદની સજા થઈ શકે તેવા ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે જુવેનાઇલ કોર્ટને સત્તા નથી તેવું અર્થઘટન પ્રથમ દ્રષ્ટિએ કરી શકાય અને માટે જ સેશન્સ જજે આદેશ આપ્યો કે તેમની સમક્ષ ઉપરોક્ત બાળ ગુનેગારોને રજૂ કરવા। હાઈકોર્ટે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 1986 કે જે તારીખ 2/10/1987થી અમલમાં આવેલ છે તેના પ્રબંધો વિચારી ઠરાવ્યું કે ક્રિમિનલ પ્રોસિજર કોડની મજકૂર પ્રબંધ લાગુ પડે નહીં અને મોત કે આજીવન કેદની સજા થઈ શકે તેવા ગુના માટે પણ બાળ અદાલતને કાર્યવાહી કરવાની એકમાત્ર સત્તા છે અને સેશન્સ કોર્ટની હકુમત સ્પષ્ટ રીતે બાકાત રાખવામાં આવી છે। જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ જો ખાસ કોર્ટની નિમણૂક કરવામાં આવી ન હોય તો ચિલ્ડ્રન એક્ટ હેઠળ અધિકૃત કોર્ટ બાળ ગુનેગારો સંબંધમાં હકુમત ધરાવી શકે પણ ઇન્સાફી કાર્યવાહી માટે સેશન્સ કોર્ટ સમક્ષ બાળ ગુનેગારોને મોકલી શકાય નહીં। કલમ 5 હેઠળ જુવેનાઇલ કોર્ટની રચના કરવી રાજ્ય સરકાર માટે ફરજિયાત છે અને આવી મેજિસ્ટ્રેટની બેચમાં એક સ્ત્રી સામાજિક કાર્યકરનો સમાવેશ ફરજિયાત છે। કલમ 7 હેઠળ આવી કોર્ટને તમામ સત્તા આપવામાં આવી છે। સ્ટોપ।